અત્યારે મિત્રો આગળના વિડિયોની અંદર આપણે નિયમો જોયા વિરોધી સંખ્યા જોઈતી વિરોધી સંખ્યા જોઈતી બરોબર એ નિયમના આધારે આપણે અહીં થોડા દાખલા જોવાના આપણે વિભાજનનો નિયમ જોઈ ગયા હતા ત્યારબાદ યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી ગણતરી કે કિંમત શોધો કે પહેલો દાખલો આપણે આપેલો છે માઈનસ 2 છેદમાં 3 ગુણ્યા 3 છેદમાં 5 વત્તા 5 છેદમાં 2 માઈનસ 3 છેદમાં 5 ગુણ્યા 1 બરોબર આ રીતે આપણે દાખલો આપણે આપેલો તો એ પહેલા ગુણ્યા યોગ્ય ક્રમમાં ગોઠવી દેશે બરોબર કે ક્રમના નિયમના આધારે ગુણ્યા ક્રમમાં ગોઠવી દેશે એટલે કે માઈનસ 2 છેદમાં 3 ગુણ્યા 3 છેદમાં 5 માઈનસ 3 છેદમાં 5 વત્તા 5 છેદમાં 2 ગુણ્યા 1 છેદમાં 6 હવે તમે જોઈ શકો કે અહીંયા 3 છેદમાં 5 માઈનસ 3 છેદમાં 5 આપણને આપેલા એના માટે આપણે નિયમનો ઉપયોગ કરીશું એટલે લોગ પડી નાખીશું એટલે કે 3 છેદમાં 5 આપણે 12 લઈએ છીએ ઓકે બેમાંથી એક સંખ્યાને આપણે શું કરીશું 12 લઈશું એટલે અંદરની અંદર કે કૌંસની અંદર માઈનસ 2 છેદમાં 3 વત્તા સોરી કે માઈનસ 1 છેદમાં 6 આ વસ્તુ થશે આપણો ત્યારબાદ 5 છેદમાં 2 બરોબર આ વસ્તુ મેં કર્યું કે 3 છેદમાં 5 માઈનસ 3 છેદમાં 5 એમાંથી એક સંખ્યાને મેં 12 લઈ લીધી ઓકે હવે આપણે જોઈએ કે 3 છેદમાં 5 કૌંસની અંદર અહીંયાની લસા લઈશું આપણે શું લઈશું લસા એટલે કે 2 છેદમાં 3 માઈનસ 1 છેદમાં 6 નો આપણે લસા લઈશું લસા લઈશું એટલે કે લસા આવી છે કે 3 અને 6 નો લસા એટલે કે 2 તરી 6 3 એકા અને કુલ લસા કેટલો આવે આપણો 6 લસા આવે એટલે કે આ ત્રણ બે સંખ્યા સાથે કોઈસનો 6 હશે કે બે સંખ્યા સાથે એટલે કે 2 તરી 6 એટલે ઉપરનો હું બે સાથે ગુણાકાર કરીશ એટલે કે 2 2 4 છેદમાં 6 માઈનસ 1 છેદમાં 6 5 છેદમાં 2 બરોબર હવે 3 છેદમાં 5 કૌંસમાં માઈનસ 4 માઈનસ 1 છેદમાં 6 ઓકે આ વસ્તુ થઈ આપણે એ તમે જોઈ શકો કે 4 અને માઈનસ 1 એટલે માઈનસ 4 માઈનસ 1 છેદમાં 6 લખ્યા વત્તા 5 છેદમાં 2 એટલે કે 4 ને 1 5 મોટી સંખ્યા માઈનસ માં ભરેલી હવે આપણે આ 5 5 માં ઉડાડી નાખ્યા 2 3 6 બરોબર આ રીતે કર્યું હવે જોવાનું કે ઉપર કઈ વધુ નહીં એટલે માઈનસ 1 છેદમાં 2 વત્તા 5 છેદમાં 2 બરોબર આ વસ્તુ આપણે થઈ હવે જોઈએ કે બે સમાન નીચે ઘાતી છેદના સરખા એટલે કે માઈનસ 1 વત્તા 5 છેદમાં 2 એટલે કે 1 માંથી આપણે 5 બાદ કરો તો 4 છેદમાં 2 2 2 4 આપણો જવાબ આવી ગયો 2 ત્યારબાદ દાખલા નંબર બીજો તમને આપેલો તમે ચોપડીમાં જુઓ આ જ રીતે તમારે દાખલા નંબર બીજો આપેલો કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી તમારે દાખલો ગણવાનો પણ એ દાખલો તમારે એક જાતે ગણવાનો રહેશે ત્યારબાદ તમને નીચે અંદર કે દાખલા નંબર બી ની અંદર કે નીચે આપેલ સંખ્યાને નીચે આપેલ સંખ્યાને સંખ્યાની વિરોધી સંખ્યા લખો વિરોધી સંખ્યા લખો એ પહેલા આપણે પહેલો દાખલો જોઈ લઈએ થોડો કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધો એટલે કે પહેલો દાખલો આપણો હતો કે માઇનસ 2 છેદમાં 3 ગુણ્યા 3 છેદમાં 5 વત્તા 5 છેદમાં 2 માઇનસ 3 છેદમાં 5 ગુણ્યા 1 છેદમાં 6 બરોબર હવે મને યોગ્ય ક્રમના ગુણધર્મના આધારે મને ગોઠવી દેજો એટલે કે માઇનસ 2 છેદમાં 3 ગુણ્યા 3 છેદમાં 5 આ 3 છેદમાં 5 હતા એ બધા આગળ લાવી દે ક્રમના નિયમ આધારે વત્તા 5 છેદમાં 2 ગુણ્યા 1 છેદમાં 5 હવે મેં એનો લોગ કર્યો કે વિભાજનનો નિયમ કર્યો એટલે મેં 3 12 લાવી દીધા બરોબર 3 છેદમાં 5 12 લાવી દીધા એટલે કે 2 છેદમાં માઇનસ 2 છેદમાં કૌંસ ની અંદર લખ્યા માઇનસ 2 છેદમાં 3 માઇનસ 1 છેદમાં 6 આ સાઈડ લાવી દીધું મેં બરોબર એટલે કે 1 છેદમાં 6 થઈ ગયા વત્તા 5 છેદમાં 2 3 છેદમાં 5 ત્યારબાદ આ
गया, लेकिन 4 माइनस 4 छेदवा 6 माइनस 1 छेदवा 6 बत्ता 5 छेदवा 2 बराबर ओके। ये 3 छेदवा 5 माइनस माइनस प्लस कर देंगे, लेकिन माइनस 4 माइनस 1 लेकिन 5 छेदवा 6 देगा बत्ता 5 छेदवा 2। अबे मैं यहाँ ही अब 5 ना माइनस 5 ना उड़ाने का 3 2 6 लेकिन 2 आए बत्ता 5 छेदवा 2। अबे जो ऊपर कोई वजू नहीं, એટલે મે 1 છેદમાં માઈનસ 1 છેદમાં 2 લખ્યા, એટલે કે માઈનસ 5 હતા એટલે માઈનસ 1 આવ્યો ઉપર, એટલે કે માઈનસ 1 છેદમાં 2 વત્તા 5 છેદમાં 2। હવે મે છેદ સંખ્યા એટલે છેદમાં મે સામાન્યમાં નાખી કે 2 લખી નાખ્યા, એટલે કે માઈનસ 1 વત્તા 5 એટલે કે માઈનસ 1 માંથી આપણે 5 બાદ કરીએ એટલે 4 આવે, મોટી સંખ્યા પ્લસ માં આવે એટલે કે 4 પ્લસ માં આવે એટલે કે 2 2 4 બરોબર। એ રીતે તમારો બીજો દાખલો પણ આ રીતે ફરીથી લખી લખાવો। હવે આપણે આગળ જોશું કે વિરોધી સંખ્યા, નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા લખો, તો કે પહેલું માં 2 છેદમાં 8 ની વિરોધી સંખ્યા, તો વિરોધી કઈ થશે માઈનસ 2 છેદમાં 8 બરોબર, આપણી વિરોધી સંખ્યા। એવી જ રીતે બીજો કે 5 છેદમાં 9 બરાબર प्लस 5 छेदमा 9 बराबर, आ एनो विरोधी संख्या थी। तीजी आपणे જોઈશું કે माइनस 6 माइनस 5 બંને માઈનસ માં, એટલે 1 શું થઈ જશે માઈનસ માં, माइनस 6 छेदमा 5 बराबर। આ રીતે ચોથું કે 2 छेदमा माइनस 3, હવે આ જે તે એટલા માઈનસ પ્લસ માં થાય એ માઈનસ માં થઈ ગયા, અને માઈનસ હતા એ પ્લસ માં થઈ ગયા વિરોધી माइनस 2 छेदमा 3। छेदो छेदमा 5 નો એ તમારા જાતે ગણવાનો, ત્યારબાદ યોગ્ય તમે ચકાસણી કરવાનો નિયમનું વાત કરી હતી, એના આધારે આપણે ચકાસણી કરવાનો દાખલો આવશે કે આપણે જોઈએ દાખલા નંબર 3। હવે એને ચકાસણી કરો, એના માટે આપણે માઇનસ કૌંસમાં માઇનસ x બરાબર x એ ડાબા બરાબર જવા, એટલે કે માઇનસ માઇનસ પ્લસ x થયો બરોબર, એ રીતે આપણે દાખલો કરવાનો। તો અહીંયા હું માઇનસ x બરાબર માઇનસ 11 છેદમાં 5 વિરોધી સંખ્યા લીધી, શું લીધું વિરોધી સંખ્યા। હવે આ દાખલાની અંદર આપણે કે x માઇનસ x બરાબર આ રીતે જોવા બરોબર, એટલે કે માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ માઇનસ પ્લસ છે દ્વિતીય માઇનસ માઇનસ પ્લસ આ રીતે દબાવો બરાબર x। આ સીધું કે x ની માઇનસ વિરોધી સંખ્યા માઇનસ x બરાબર, એટલે કે 11 છેદમાં 15 ની વિરોધી સંખ્યા કઈ, માઇનસ 11 છેદમાં 15। એ રીતે તમને બીજો દાખલો આપેલો, એ બીજો દાખલો તમારે શું કરવાનો જાતે લખવાનો રહેશે। ત્યારબાદ હું નીચે લખી નાખું કે દાખલા નંબર 14 આપણે જોઈશું કે વ્યસ્ત સંખ્યા જણાવો, કે દાખલા નંબર 4 નીચેની વ્યસ્ત સંખ્યા જણાવો। એમાં પહેલો દાખલો કે માઇનસ 13, તો માઇનસ 13 ની વ્યસ્ત સંખ્યા કઈ, તો માઇનસ 13 ગુણ્યા 1 છેદમાં 13 બરોબર, તો માઇનસ 1 છેદમાં 13 આ શું થશે તમારું બરોબર, કે માઇનસ 1 છેદમાં 13 એટલે વ્યસ્ત સંખ્યા થશે। એ આ સમજૂતીને બધાય તમને એ રીતે બીજો દાખલો તમારો જોવાનો કે માઇનસ 13 છેદમાં 19, માઇનસ 13 છેદમાં 19 ને, કે માઇનસ 19 છેદમાં 13 આ એની વ્યસ્ત સંખ્યા બરોબર। એ રીતે ચોથો દાખલો, ત્રીજો દાખલો તમારે જાતે કરવાનો, ચોથો દાખલો હું કરાવું માઇનસ 5 છેદમાં માઇનસ 5 છેદમાં 8 ગુણ્યા માઇનસ 3 છેદમાં 7 આ વસ્તુ તમારે આપેલી સ્ક્રીન પર તમે જોઈ શકો બરોબર। હવે એની આપણે વ્યસ્ત સંખ્યા શોધવાની, તો વ્યસ્ત સંખ્યા કઈ કઈ થશે એ જોવાનું આપણે કે બરોબર, અને 7 1 56
અને એની બે સંખ્યાઓ મારે કરવાના તો કે 56 છેદમાં 15 આ એની બે સંખ્યા બરોબર અને કે આપણે જોવાનો લાગો ત્યારબાદ પાંચમો ના છઠ્ઠો કે એકની બે તમે એકની બે સંખ્યા કરો છઠ્ઠો દાખલો તમે કરી આપો કે માઈનસ એકની બે સંખ્યા 1 બરોબર આ રીતે તમે દાખલા નંબર 4 મળી શકો હવે દાખલા નંબર 5
સ્વાધ્યાય 1.1 ના જેટલા પણ